કેમ છો બાળકો જુઓ તો આ ચિત્ર શેનું છે હા હા આ ચિત્ર એક બાગનું છે એટલે કે એક બગીચાનું છે જુઓ બગીચામાં જ આ બધું હોય છે ને લસરપટ્ટી હિંચકા છે ને તો ચાલો હવે આપણે આનું આ ચિત્રનું વર્ણન કરવાનું છે કે આમાં શું શું છે આ આ ચિત્રની મદદથી આપણે આઠ દસ વાક્યો લખવાના છે તો જુઓ આ ચિત્ર બાગનો છે બાગનો દરવાજો ખુલ્લો છે ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે દરવાજા પાસે ત્રણ વૃક્ષો છે વૃક્ષો નીચે બે બાંકડા છે બાગની વચ્ચે ફુવારો છે ફુવારા પાસે નાનું એક તળાવ છે એમાં ત્રણ બતક તરે છે ચાર બાળકો શત્રરંજો ઉપર બેઠા છે બે છોકરીઓ હિંચકા ઉપર હિંચે છે બે બાળકો દડાથી રમે છે બે છોકરા લપસણી ખાય છે બે બાળકો આઈસ્ક્રીમ ખાય છે ઝાડની નીચે એક કૂતરું બેઠું છે બાંકડા પર એક પુરુષ અને એક સ્ત્રી બેઠા છે છે ને આ જ રીતે બસ જે આપણને ચિત્ર દેખાઈ રહ્યા છે એનું આપણે વર્ણન કરવાનું છે તો હવે આ ચિત્રના વર્ણન વર્ણન બાદ તમારો બીજો ક્વેશ્ચન છે એક સ્ટોરી પિક્ચર પિક્ચર સ્ટોરી છે એટલે તમારે ચિત્ર ઉપરથી એક વાર્તા બનાવવાની છે ચાલો હવે આપણે તે જોઈએ એટલે જ હા તો જુઓ બાળકો આ એક ચિત્ર વાર્તા છે એમાં જુઓ તમે કદાચ કોઈ આ વાર્તા સાંભળી હશે આ બે મન બે મિત્રોની વાર્તા છે જેમાં હવે જો આમાં આપણે સ્ટોરી બનાવવાની છે કે બે મિત્રો જંગલમાં જતા હતા પછી જો અચાનક રીંછ આવે છે રીંછના આવતા આવવાથી એક મિત્ર છે ઝાડ પર ચડી જાય છે અને બીજો છે શ્વાસ રોકી અને પોતે ખોટો ખોટો આંખો બંધ કરીને પડ્યો રહે છે તો રીંછ આવે છે તેને મરેલો સમજે અને જતો રહે છે અને એક મિત્ર બીજા મિત્રને કહે છે કે મુસીબતના સમયે તે મારી સાથે સાથ આપ્યો નહીં આ રીતની એક વાર્તા છે ચાલો આપણે વ્યવસ્થિત રીતે જોઈએ આ રીતે તમારે પરીક્ષામાં પણ વાર્તા બનાવવાની રહેશે ચાલો તો જોઈએ આપણે કનુ અને મનુ મિત્રો હતા એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતા જોયું કનુએ મનુને કહ્યું જો રીંછ આપણી તરફ આવે છે મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો એણે કનુને છોડી દીધો જુઓ જોઈએ આપણે કે પેલા બંને મિત્રો એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા અને બંને પોતા એકબીજાનો સાથ ન છોડવાનું નક્કી કરે છે જ્યારે રીંછને આવતું જોઈને કનુએ બતાવ્યું કે રીંછ આવી રહ્યું છે તો મનુ સીધો ઝાડ પર ચડી ગયો અને પોતે પોતાની જે એણે પ્રોમિસ કરેલું અને વચન આપેલું એણે એનો ભંગ કર્યો વચનનો ચલો પછી શું થાય છે કનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું તેથી તે જમીન ઉપર ચડતો સૂઈ ગયો રીંછ કનુ પાસે આવ્યું તેને શું ગયો કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે તેથી તે ચાલ્યું ગયું મનુ ઝાડ પરથી ઉતર્યો ને કનુને પૂછ્યું તને રીંછે કાનમાં શું કહ્યું કનુ કહે કનુએ કહ્યું રીંછ રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો જોયું પછી શું થાય છે કે જ્યારે એ જમીન ઉપર પડ્યો રહે છે અને રીંછ જ્યારે એને કંઈ નથી કરતું ત્યારે પેલો મિત્ર કહે છે કનુ કનુને પેલું મનુ પૂછે છે કે તને શું કીધું રીંછે તો રીંછે મને કહ્યું કે પેલો કનું કહે છે કે રીંછે મને કહ્યું કે આવા સ્વાર્થી મિત્રોની મિત્રતા કરવી નહીં તો જોયું બાળકો આ વાર્તા બહુ ખૂબ જ સરસ છે ને તો ચાલો આજે આપણે એના જો આમાં પેજ નંબર વર્કબુકમાં સેવન એટ અને નાઇન એ તમારે લખવાના છે તો એમાં પિક્ચર જે આ ચિત્રવાર્તા છે એના ઉપરથી ક્વેશ્ચન સિક્સ છે એમાં તમારે બોક્સમાં નંબર આપવાના છે કે આમાં પહેલાં કઈ ઘટના ઘટી હતી બરાબર પછી સાતમો જે ક્વેશ્ચન છે એમાં છે એમાં આ જ વાર્તા ઉપરથી ખરાની તમારે ખરું ઓપ્શન પ્રશ્નના આન્સર પ્રશ્નમાં ત્રણ ઓપ્શન આવેલા છે આપેલા છે જેમાં તમારે ખરું જે હોય એની સામે રાઇટની નિશાની કરવાની છે બરાબર અને આઠમો પ્રશ્ન છે રીંછ વિશે સાત આઠ વાક્યો લખો તો તમને તો ખ્યાલ જ છે કે રીંછનો સ્વભાવ કેવો છે અને રીંછ શું શું કરતો હોય છે કેવી રીતે રહે છે શું ખાય છે પીએ છે અને જો ખ્યાલ ન હોય તો ચાલો હું તમને સમજાવું છું હવે જો એક તો રીંછ જંગલમાં રહે છે તે માંસાહારી પ્રાણી છે તેના આખા શરીર ઉપર બરછટ વાળ હોય છે મધમાખી અને ઉદય તેનો પ્રિય ખોરાક છે મધ તેને મધ તેનું તેને બહુ ખૂબ જ ભાવે છે મીઠા ફળ અને ફૂલ ખાવા તે ઝાડ પર ચડે છે ઝાડ પરથી તે ઊંધું નીચે ઉતરે છે સામાન્ય રીતે રીંછ ચાળીસ પચાસ વર્ષ જીવે છે બરાબર આ રીતે તમારે રીંછ વિશે માહિતી લખવાની છે અને પછી હું તમને એના આન્સર પણ મોકલીશ પછી તમારે આન્સર્સ ચેક કરવાના છે ઓકે બાય